सबने नमस्कार। आपनी सौनी एज्युकेशन कॉर्नर चैनल नी अंदर आपनो हार्दिक स्वागत छे। जो आप अमारी चैनल उपर नवा छो तो अमारी चैनल ने सब्सक्राइब करवानो भूलता नहीं। बाजूमां आपेल बेल आइकन उपर क्लिक करशो जेथी अमारा नवा आवेल विडियोना नोटिफिकेशन आपने मळता रहे। आजना आ विडियोनी अंदर आपणे शाळा सेटअप रजिस्टर अंतर्गत शाळा कक्षाए करवानी थती कामगीरी, शाळाए माहिती कई रीते भरवी ते विषयनी समज आ विडियोनी अंदर मेळवाना छीए। सौ प्रथम अहीं आगळ आप जोई शको छो कि आपे शुं शुं कामगीरी करवानी छे। SSCની वेबसाइट ओपन करीने चाइल्ड ट्रेकिंग सीस्टम CTSની अंदर आ माहिती अपडेट करवानी थाय छे। आ माहिती अपडेट करवानो मुख्य हेतु ए ज छे कि बंने जग्याए माहितीनी विसंगतता रहे छे, माहितीनी एक सूत्रता जळवाय अने डायस डेटाना आधारे ज सेटअप रजिस्टरनું निर्माण थाय, सेटअप रजिस्टर बने એ હેતુથી આની અંદર જ આપે માહિતી સબમિટ કરવાની રહેશે। સૌ પ્રથમ આપે SSCની વેબસાઇટ ઓપન કરી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ CTS ઉપર ક્લિક કરીને આપ રોજબરોજ બાળક એડ કરવા કે તમામ વિગતો ભરવા માટે જે યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરો છો એ જ યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરી લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવા આપ લોગિન થશો તો આ રીતનો એક મેસેજ ડિસ્પ્લે થશે કે શાળા સેટઅપ રજિસ્ટરની માહિતી સબમિટ કરો, ઓકે ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આપની સમક્ષ આ રીતનું માહિતી માટેની વિગતો ખુલી જશે। શું તમારી શાળા નગરપાલિકા નગર શિક્ષણ સમિતિ સંચાલિત છે? જો આપ હા અથવા ના, જો હા પસંદ કરશો તો ત્યારબાદ નગરપાલિકાનું નામ, પેશન્ટનું નામ એ રીતનું આવશે। ના પસંદ કરશો તો જિલ્લા શિક્ષણ સમિતિની તમામ વિગતો આવશે, જેની અંદર શાળાની મંજૂરી નિયામક કચેરી દ્વારા મંજૂર થયેલ છે, હા કે ના, શાળામાં જે અભ્યાસનું માધ્યમ છે એ સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ પ્રથમ નીચલું ધોરણ અને ઉપલું ધોરણ કયા સુધી, 1-8 સુધીની હોય તો 1 અને 8, 1-5 સુધીની હોય તો 1 અને 5, એ રીતે આપે દાખલ પસંદ કરવાનું છે। ત્યારબાદ નીચે આપની હાલની સંખ્યા એની અંદર બતાવતી છે, એ સંખ્યા આપે જોઈ લેવાની છે। અગત્યની વસ્તુ છે અહીં સંખ્યા જોઈ લેવાની છે। જો એની અંદર કોઈ માહિતીની અંદર ક્ષતિ જણાય તો આપે તાલુકા કક્ષાએ MISને જાણ કરવાની રહેશે। તમામ વિગતો ભરાઈ ગયા બાદ અહીં ચેકબોક્સની અંદર ટીક કરી અને ફાઇનલ સબમિટ એન્ડ ફ્રીજ ઉપર ક્લિક કરશો તો તમારી માહિતી આ રીતનો મેસેજ બતાવશે કે આપની માહિતી સેવ થઈ ગયેલ છે। આ માહિતી આપ 2021-22 માટે ભરવાની છે। આપ માહિતી સબમિટ કર્યા બાદ આપને આ માહિતી જોવા મળશે નહીં।